આજના સમયમાં પોતાના ઓળખના ડોક્યુમેન્ટ કોઈને આપવા તે ભારે પડી શકે છે, જો થોડા પણ ગાફિલ રહી ગયા તો તેને ગેરઉપયોગ થઈ શકે છે અને તમારા નામે લોન કે કોઈ લોન ઉપર વાહન પણ લઈ શકે। આવી જ એક મસ્ત મોટું કૌભાંડ જેતપુરમાં સામે આવ્યું, જેમાં એક અઠંગ ચીટરે અસંખ્ય લોકોના ડોક્યુમેન્ટ ઉપર બાઇક લઈને વેચી નાખ્યા અને રોકડી કરી લીધી હતી। રાજકોટ એસઓજીને કે ખાનગી રહે માહિતી મળી હતી કે જેતપુરમાં કંઈક તે વ્યક્તિ લોકોના ખોટા ડોક્યુમેન્ટ મેળવીને તેનો ઉપયોગ લોન ઉપર ટુ વ્હીલર મોટરસાયકલ લેવા કરતો છે। જે માહિતીના આધારે રાજકોટ એસઓજી જેતપુરના એક શખ્સને પકડી પાડ્યો અને આગવી ડબે પૂછપરછ કરતા તેની પાસે 9 લાખ રૂપિયાની કિંમત 17 જેટલા પ્રકારના મોટરસાયકલ પકડી પાડેલ હતા, જેમાં હોન્ડા સ્પ્લેન્ડર 8, હોન્ડા એક્ટિવા 8 અને એક રોયલ ઇન્ફિલ્ડ બુલેટ કબજે કરેલ હતું। આ તમામ વાહનો તેણે ભલા ભોળા લોકો પાસેથી તેમના ઓળખ દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ કાર્ડ લઈને તેનો ઉપયોગ વાહનની લોન લેવામાં કરતો અને પછી જે વાહન તેણે લોન પર લીધ્યું હોય તેને બજારમાં ખૂબ જ ઓછી કિંમતે વેચી રોકડી કરી લેતો હતો અને તે પૈસા મોસ્ટકમાં વાપરતો હતો। શું છે કૌભાંડ, કોણ કરતું હતું કૌભાંડ? જો કોઈને તમે તમારા ઓળખના ડોક્યુમેન્ટ આપતા હો તો જેથી જજો, કારણ કે તેનો ગેરઉપયોગ કરવાવાળા ઘણા છે અને પછી તેનો ઉપયોગ કરીને પૈસા પણ બનાવી શકે છે। અહીં તમે જે જોઈ રહ્યા છો તે જેતપુરનો રહેવાસી એવો સરફરાજ મુસાભાઈ ખેડારા, આ એક માસ્ટર માઇન્ડ છે। તે લોકોને ભોળવીને તેના ઓળખના ડોક્યુમેન્ટ મેળવીને અને પછી તેના પર લોન ઉપર વાહન છોડાવતો હતો અને પછી જે નવું વાહન લોન ઉપર છોડાવ્યું હોય તેને તે બજારમાં ખૂબ જ ઓછી કિંમતે વેચી નાખતો અને તેની રોકડી કરી લેતો હતો। સરફરાજ પાસેથી પોલીસ અત્યાર સુધીમાં 9 લાખ રૂપિયાની કિંમત 17 જેટલા આવા મોટરસાયકલો કબજે કર્યા છે અને જે લોકોને છેતરીને તેના નામના દસ્તાવેજ અને ખોટી લોન સાથે તેમને જે છેતર્યા છે તેવા લોકો સામે આવ્યા છે। જોવા જઈએ તો માત્ર એક નમૂના રૂપ જ છે, હજી તો આવા કેટલા લોકો હશે અને કેટલા વાહનો છે તે તો પોલીસ તપાસમાં ખુલશે। શું છે આ ચીટર સરફરાજનો ગુનાહિત ઇતિહાસ? માત્ર 28 વર્ષની ઉંમરનો સરફરાજ દેખાવે સીધો સાદો દેખાય છે, પરંતુ છે નહીં, તે અનેક વખત મારામારી ગુનામાં આવી ગયેલ છે। તેના માટે મારામારી કરવી તે સામાન્ય બાબત છે, સાથે તે પ્રોહિબિશનમાં પણ પોલીસ ચોપડી પડી ચૂક્યો છે અને તે સાતીર છે। હવેથી ચેતી જજો, જો કે તમારો ઓળખનો ડોક્યુમેન્ટ માંગે તો આપતા નહીં, નહીં તો તમે પણ છેતરાઈ શકો છો। રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા ગઈકાલે એક વાહનનો જો છેતરપિંડીમાં કૌભાંડનો જો છે એક ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં ટોટલ 17 બાઇકો રિકવર કરવામાં આવી છે। આમાં વસ્તુ એવી છે કે જે આરોપી છે જેનું નામ સરફરાજ મુસાભાઈ ખેડા રહેવાસી જેતપુરનો છે, પોતે જો છે જો મજદૂર માણસ હોય યા પછી જે કોઈને કોઈ ખબર નહીં પડતી હોય ડોક્યુમેન્ટ્સ બાબતે, એ લોકો પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવતો હોય એ લોકોના આઈડી કાર્ડ વગેરે, અને એને પછી ત્યાં બાઇકના શોરૂમમાં હાજર રાખીને ત્યાં એને નામની બાઇક ઇસ્યુ કરાવતો હોય અને પછી એને પૈસાનો નાનો મોટો પૈસાનો લાલચ આપીને એને આ જો બાઇક એના નામની જો ઇસ્યુ કરાવેલી હોય આ જ બાઇક જો હે બીજા માણસોને સસ્તા ભાવમાં વેચાણ કરવાનો માણસ જો હે કામ કરતો હતો, જેની અમારે રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખાને માહિતી મળતી તાત્કાલિક એમાં કાર્યવાહી હાથ ધરીને એમને પાસેથી તપાસ દરમિયાન ટોટલ 17 બાઇકો રિકવર કરવામાં આવી છે, જેમાં 8 સ્પ્લેન્ડર છે, 8 એક્ટિવા છે અને 1 બુલેટ છે, જેની ટોટલ કિંમત 9 લાખ છે। એમાં જો મોડસ ઓપરેન્ડીની વાત છે, આ મોડસ ઓપરેન્ડી એવી જ છે કે જે માણસ જો છે જો ગરીબ માણસોથી એના ડોક્યુમેન્ટ્સ જો એ પૈસાના લાલચ આપીને મેળવતો હતો એ ડોક્યુમેન્ટ્સના ને આધારે શોરૂમથી એ લોકોને નામથી બાઇક ઇસ્યુ કરાવતો અને પછી આ જ બાઇક જો એ જ બાઇકો કોઈ બીજા લોકોને સસ્તા ભાવમાં વેચાણ કરતો, ને સ્વાભાવિક છે કે લોકો પણ સસ્તા ભાવને કારણે થોડો લોભ લાલચમાં આવીને એને પાસેથી બાઇકો લેતા હતા। અમારે અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં પણ જે કોઈ માં રિકવરી થશે એ પણ જાણ કરવામાં આવશે, અને જો છેલ્લા 2-3 વર્ષથી એનો કામગીરી ચાલુ હતી અને એમાં પણ જે કોઈ આગળની તપાસમાં બાઇકો નીકળશે એ જાણ કરવામાં આવશે।